શ્રી રંદલ વિદ્યાલય ધોરણ 8 વિષય સંસ્કૃત. એમાં આપણે સૌપ્રથમ છે વંદના, તે આપણે જોઈશું. એમાં આપણે પહેલો શ્લોક જોઈએ. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામ નાદ બ્રહ્મમહી જય વાગેશ્વરી શરણમ તે ગચ્છામ. એમાં આપણે ઘણા સત્તા છે જોઈએ. ભગવતી એટલે થાય દેવી, ત્યાર પછી છે સુર ભારતી એટલે કે વાણીની દેવી, ત્યાર પછી છે પ્રણમામ એટલે કે અમે બધા પ્રણામ કરીએ છીએ, ત્યાર પછી છે વાગેશ્વરી એટલે કે વાણીની દેવી, પછી છે નાદ બ્રહ્મમહી એટલે કે નાદ બ્રહ્મથી યુક્ત, ત્યાર પછી છે ગચ્છામ એટલે કે જઈએ. હવે આપણે તે શ્લોકનું ભાષાંતર જોઈએ. હે ભગવતી સરસ્વતી તારી જય હો જય હો, અમે તારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી તારી જય હો, અમે તારે શરણે જઈએ છીએ. ત્યાર પછી હવે આપણે બીજો શ્લોક જોઈએ. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુર મુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા. આમાં આપણે શબ્દાર્થ જોઈએ. ત્વમસી એટલે થાય તમે છો, શરણ્યા એટલે કે શરણે આપનારા, ત્રિભુવન એટલે કે ત્રણેય ભુવનોમાં ધન્ય, સુર મુનિ એટલે કે ઋષિ મુનિ, વંદિતા એટલે વંદન કરે છે, ચરણા એટલે કે ચરણોમાં એટલે કે ચરણોમાં વંદન કરે છે, નવરસ એટલે કે અલગ અલગ રસ હોય એમાંથી નવરસથી મધુર, મુખરા એટલે કે વધારે શબ્દથી યુક્ત, સ્મિત એટલે કે સ્મિત, રુચિ એટલે કે ક્રાંતિ, રુચિરા એટલે કે તેજસ્વીતા, અને ભરણા એટલે કે આભૂષણો. હવે આપણે તે શ્લોકનું ભાષાંતર જોઈએ. હે દેવી તું સર્વને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિમુનિઓ જેમના ચરણોમાં વંદન કરે છે એવી નવ રસોને કારણે મધુર અને બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વીતા લાગતા આભૂષણોવાળી છે. હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ. આશીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જડતા કુરુ બોધિ વિકાસ શીત પંકજ તનુ વિમલે. એમાં આપણે શબ્દાર્થ જોઈએ. આશીના એટલે થાય બિરાજમાન, ભવ એટલે થાય થાવો, માનસ હંસે એટલે કે મનરૂપી હંસ પર, કુંદ એટલે કે મોગરાના પુષ્પ, તુહિન એટલે થાય બરફ, શશી એટલે થાય ચંદ્ર, અને જડતા એટલે થાય અજ્ઞાન, કુરુ એટલે કરો, બોધિ એટલે કે બુદ્ધિ, પંકજ એટલે કે કાદવમાં જન્મનારા ફૂલ એટલે કે કમળ, તનુ એટલે કે શરીર, અને વિમલ એટલે થાય નિર્મળ. ત્યાર પછી આપણે એનું ભાવાર્થ જોઈએ. કુંદ પુષ્પ હિમ અને ચંદ્રમા જેવી શ્વેતવર્ણા હે દેવી, મારા મનરૂપી હંસ ઉપર વિરાજમાન થા, શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી અજ્ઞાનરૂપી જડતાને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. હવે આપણે ચોથો શ્લોક જોઈએ. લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિ રાસ્તાનો તવ પદ કમલે અહી કુંઠા વિશ્વ હારિણી. એમાં શબ્દાર્થ જોઈએ. લલિત કલા એટલે કે લલિત કલા, વિભામયી એટલે કે ક્રાંતિ, મતિ એટલે કે બુદ્ધિ, ત્યાર પછી છે આસ્થા એટલે કે અરો, તવ એટલે કે તમારી, પદ કમલે એટલે કે ચરણ કમળે, અપી એટલે થાય અહીં, અને કુંઠા વિષ હારિણી એટલે કે દુષ્ટ બુદ્ધિના વિષને હરનારી. એમાં આપણે જોઈએ ભાવાર્થ. હે મનોહર કલાઓવાળી, જ્ઞાન અને ક્રાંતિવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, મનોવિકૃતિઓના વિષને હરનારી દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો.